ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત છે ત્યારે રેપિડ ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાના કેસ છેલ્લા અઠવાડિયામાં વધુ આવ્યા છે ત્યારે સરકાર નવરાત્રિ માટે પરમિશન આપવી કે નહીં તે અંગે પણ અવઢવમાં છે નવરાત્રી મુદ્દે અનેક વિવાદાસ્પદ નિવેદનો સામે આવ્યા છે ત્યારે સરકાર મંજૂરી આપશે કે કેમ તે તો હવે જોવાનું જ રહેશે પરંતુ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટરનું શું મંતવ્ય છે આવું જોઈએ ના કપરા સમયમાં ડોક્ટરની ભૂમિકા ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકેની જોવા મળી છે ત્યારે ઘણા દર્દીઓને સારવાર આપી તેમના માટે ભગવાન રૂપ પણ આ ડોક્ટરો બન્યા છે ત્યારે નવરાત્રી ન કરવા દેવી જોઈએ તેવા અભિપ્રાય સાથે સિવિલના રેસિડેન્ટ ડોક્ટરો શું કહે છે આવો જોઈએ નવરાત્રિ નજીક આવી રહી છે ત્યારે ગુજરાત સરકાર નવરાત્રિને મંજૂરી આપશે કે કેમ તેને લઈને અટકળો ચાલુ થઈ છે અને ડેપ્યુટી સીએમ દ્વારા વિચારણા પણ કરવામાં આવી રહી છે કે નવરાત્રિને સમર્થન અને નવરાત્રિને મંજૂરી આપવામાં આવે પરંતુ જે પ્રમાણે લાઇન કોરોના વોરિયર્સ એટલે કે ડૉક્ટરો છે ડૉક્ટરોના મતે નવરાત્રિને પરમિશન મળવી જોઈએ કે કેમ તે તેમની સાથે પૂછીશું સિવિલમાં અત્યારે રેસિડેન્શિયલ ડૉક્ટર જે છે તેમની સાથે વાત કરીએ સર શું કહેવા માગશો નવરાત્રિ જે કહી શકાય કે સરકાર વિચારણા કરી છે કરી રહી છે કે તેને મંજૂરી મળવી જોઈએ કે કેમ આપના મંતવ્યે આપ શું કહેવા માગશો સો ટકા હું માનું છું કે મંજૂરી ના જ મળવી જોઈએ સરકાર કહે છે કે અમે સ્ટ્રીક ગાઈડલાઇન્સ ફોલો કરાવશું ને એમ માસ્ક પહેરાવશું ને એવી રીતે નવરાત્રિનું અરેન્જમેન્ટ કરીશું પણ આઈડિયલી તમે એક વસ્તુ વિચારો કે જ્યારે આટલા ટાઈમથી સરકાર કહેતી હતી કે માસ્ક પહેરશો કમ્પલસરી છે પ્રોટેક્શન માટે તો પણ લોકો નતા પહેરતા અને એને માટે આપણે સ્ટ્રિક્ટ દંડનું આપણે નિયમ લાગુ કરવો પડ્યો તો શું તમે નવરાત્રી જ્યારે રમવાના છો ત્યારે પરસેવો થશે તમને થાક લાગશે ત્યારે શું આ નિયમો મેન્ટેન થશે પ્લસ છે કે નવરાત્રી હશે ત્યાં પાર્કિંગ ઇસ્યુઝથી લઈને બધું જ હોય જ છે દરેક વખતે તો ત્યાં પબ્લિક ત્યાં ભેગી થવાની છે પ્લસ સ્ટોલ્સ હશે બીજી જગ્યાએ ત્યાં તમે કોન્ટેકમાં આવવાના જ છો એકબીજાને તો સ્ટ્રિક્ટ પણ એ ના જ થવી જોઈએ નવરાત્રી જેથી કરીને રેસિડન્ટ ડોક્ટર તો છે જ પ્લસ બીજો નર્સિંગ સ્ટાફ છે બીજો પેરામેડિકલ સ્ટાફ છે જે છેલ્લા છ મહિનાથી સતત કાર્યશીલ રહ્યો છે તો પબ્લિકને એ લોકોનું પણ વિચારવું જોઈએ કકાર નવરાત્રી તો થવી ના જોઈએ આ વખતે આપણે આવતા વર્ષે બી જો આપણે રોગને કંટ્રોલ કરી શકીએ તો આપણે આવતા વર્ષે બી કરી શકશું આ એક સહજ સમજવાની વાત છે જો આપણે જોઈએ તો આપણે રોગને રોગને અટકાવ હોય તો આપણે ડિઝીઝનું ટ્રાન્સમિશન સમજીએ તો આમાં ફોમાઇટ દ્વારા આપણે એકબીજામાં સ્પ્રેડ થતો હોય છે તો જ્યારે તમે નવરાત્રિ રમશો ત્યારે તમારા માસ્ક બી ઘણી વખત ઉતરી જશે અથવા ત્યાં ધૂળ ઉડશે તો તમને છીંકો આવશે અને અને તમને પરસેવો બી થશે એટલે એકબીજાના ટ્રાન્સમિશન તો વધવાના જ છે સો ટકા અને અમે ઘણો ટ્રાય કર્યો છે કે અમે એરપોર્ટ પર બી અમે ડ્યુટી કરી આવ્યા છે અમને રોગને ઘણો રોકવાનો ટ્રાય કર્યો છે પણ હવે રોગ આપણે પ્રવેશી ચૂક્યો છે તો હવે આપણે એને બને એટલો હવે કમ્યુનિટીમાં સ્પ્રેડ કરવો સ્પ્રેડ ઓછો થાય એ જ આપણા હાથમાં છે હવે ચોક્કસ તેમનું પણ માનવું છે ને ખાસ કરીને મહિલા ડૉક્ટર પણ છે અને ખાસ નવરાત્રિ છે મહિલા તેમજ છોકરીઓને ખૂબ જ એક પ્રિય તહેવાર ગણાવી શકાય આપ એક મહિલા તરીકે અને ડૉક્ટર તરીકે શું લોકોને એક સજેશન આપશો ને આપનું શું મંતવ્ય મહિલાઓનો તહેવાર નવરાત્રિ બહુ મનપસંદ હોય છે પણ આ કોરોના અત્યારે ચાલી રહ્યો છે તો નવરાત્રિ આવતા વર્ષે બી આવશે આપણે એક વર્ષ થંભી જઈશું તો કંઈ થઈ નહીં જાય એનું ખરાબ પરિણામ એ આવશે આપણે નવરાત્રિ કરીશું તો કેસીસ વધી જશે જેના કારણે મૃત્યુદર વધશે જે બહુ ગંભીર કહેવાય નવરાત્રિ આવતા વર્ષે પણ રમી શકાશે સંક્રમણનું પ્રમાણ વધવાનું જ છે કારણ કે માસ્ક પહેરવાનું એ પોસિબલ નહીં રહે નવરાત્રિના ગરબા રમતી સમય કારણ કે એક પ્રકારની એક્સરસાઇઝ કહેવાય જે વખતે તમે માસ્ક પહેરીને ગરબા કરી શકો એ પોસિબલ છે નહીં અને આના લીધે વારે ઘણા માસ્ક ઉતરવું સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થવો હાથ ન ધોવા આ બધી વસ્તુના લીધે સંક્રમણના પ્રમાણ ખૂબ જ વધારે છે હોસ્પિટલ ઉપર બર્ડન વધશે જે હાલ અત્યારે પણ કંઈ ઓછું નથી આપણા પાસે ડોક્ટર્સ છે જે સતત મહેનત કરી રહ્યા છે તેમને સંક્રમણ થઈ રહ્યો છે સફાઈ કર્મચારી અને નર્સિંગ સ્ટાફને પણ સંક્રમણ થઈ રહ્યું છે જે પોતાનું ક્વોરન્ટાઇન પિરિયડ ઘટાડીને ફરી ડ્યુટી ઉપર વહેલી તકે જોઈન કરી રહ્યા છે નવરાત્રી ના થવી જોઈએ જેથી કરીને આ બધા સ્ટાફને આપણે રાહત આપી શકીએ એટલી જ વિનંતી છે કે અત્યારે નવરાત્રિ થવી ના જોઈએ આપણું અત્યારે પ્રથમ ગોલ શું હોવો જોઈએ કે આપણે કોરોનાથી બચીએ જેટલું પોસિબલ હોય એટલું તો એ વસ્તુ આપણે સમાજના બધા જ લોકો સાથે મળીને કરીશું તો જ શક્ય બની શકે છે ચોક્કસ તમામે તમામ શહેરીજનો સાથ આપે અને ખાસ કરીને નવરાત્રિ છે આ વર્ષે ન યોજાય અને આવતા વર્ષે ફરી એકવાર જ્યારે નવરાત્રિ છે નવરાત્રિનો પર્વ છે તેની ઉજવણી થાય તેવું તમામે તમામ જે ડોક્ટર સ્ટાફ છે તેવું માની રહ્યા છે અને લોકોને પણ એક અપીલ કરી રહ્યા છે કેમેરા પર્સન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે અમદાવાદ